રાજકોટ જિલ્લામાં પાકિસ્તાનના નિર્માતા મોહમ્મદ અલી જીણાનું ઘર આજે પણ હયાત છે પોરબંદર કે જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો અને ત્યાંથી લગભગ સિત્તેર કિમી દૂર કે જ્યાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણાનું પિતૃ ગામ આવેલું છે તે રાજકોટ જિલ્લાનું ગામ મોટી પાનેલી છે જ્યાં મોહમ્મદ અલી જણાના પરિવારનું ઘર આવેલું છે પોરબંદર અને મોટી પાનેલી આ બંને સ્થળો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા છે મોહમ્મદ અલી જીણાનો અત્યારે હાલમાં અહીંયા મકાન પણ છે અને લોકવાયકા ટૂંકમાં અમારા ગામના જે મોટી વ્યક્તિના વડીલો છે તે એનું કહેવાનું એવું છે કે એકસો આઠ વર્ષ પહેલાંના મકાન છે અને અહીંયા ભણતા એ કોઈ ટૂંકમાં સરકારી સ્કૂલોમાં કંઈ રેકોર્ડ નથી પણ માણસો એવું કહે છે કે ભાઈ અહીંયા ભણતા અને તેનો જન્મ પણ અહીંયા છે મોહમ્મદ અલી જીણા અલી ઝીણા મૂળ જ્ઞાતિ એની ખોજા લુવાણા પણ એ કઈક એને મચ્છીનો વેપાર કરતા એવું લોકો કે એવું કહે છે કે ભાઈ મચ્છીનો વેપાર કરતા એટલે તે એનું કુટુંબ વટલાઈ ગયું એના માટે એને ધર્મ ટૂંકમાં બાર બાર ધર્મ બાર મૂકી દીધા અને એને આ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે મોહમ્મદ અલી જીણા અત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા એ ખરેખર એક રીતના તો અમારા ગામનું ગૌરવ જ કહેવાય કે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા પણ અમારા ગામના રહીને ગયા છે મોહમ્મદ અલી જણાના પરિવારનું પૈતૃક મકાન રાજકોટ જિલ્લાના ઉપેટા તાલુકાના મોટી પાલેલી ગામની એક સાંકળી કોકરીટની શેરીમાં આવેલું છે જે એકસો આઠ વર્ષ જૂનું હોવાનો દાવો ગામના લોકો કરે છે આ મકાન બે માળનું છે અને તે વેપારી જીનાભાઈ પૂંજાભાઈના ઘર તરીકે ઓળખાય છે જેઓ વેપારને ઉજળી તક માટે કરાચી સ્થળાંતર થયા હતા જીનાભાઈ પાકિસ્તાનના સ્થાપક પ્રથમ ગવર્નર જનરલ અને કાયદે આઝમ મોહમ્મદ અલી જીનાના પિતા હતા જીણાભાઈ અને મીઠીબાઈને ત્યાં જન્મેલા સાત બાળકોમાં મોહમ્મદ અલી જીણા પ્રથમ હતા જો કે પાકિસ્તાનમાં પચીસ ડિસેમ્બર અઢારસો ને રોજ મોહમ્મદ અલી જીણાના જન્મદિવસ તરીકે ઉજવે છે પોપટભાઈ પોપિયા

અને આ પરિવારના સભ્ય નંદુબેન પોપટભાઈ ફોંકિયાના જણાવ્યા મુજબ આ ઘરમાં તેઓ સિત્તેર વર્ષ ઉપરથી રહે છે તેમજ તેમનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલ છે અને અવારનવાર લોકો દ્વારા મોહમ્મદ અલી જણાનું પિતૃ ઘર હોવાના લીધે આ ઘરની મુલાકાત લેવામાં આવતી હોય છે સતત ચોવીસ કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી એપ